तो अमदावादनी होस्पिटलमां आग लागवा मामले वडोदरामां आरोग्य विभागना आदेश जारी। कोविड होस्पिटलमां फायर सेफ्टीनी व्यवस्था चकासवा माटे आदेश करवामां आव्यो छे। वडोदराथी आ मोटा समाचार, वधु जाणकारी आपशे संवाददाता मानु चावड़ा वडोदराथी। मानु, ज्यारे कोई घटना बने त्यारे ज आ प्रकारना आदेश आपवामां आवे छे, तो त्यां सुधीमां तंत्रना अधिकारीओ शुं करता होय छे? જયેશ, અમદાવાદની જે ઘટના બની છે ત્યારબાદ વડોદરામાં પણ ઓએસડી વિનોદ રાવ અને આરોગ્ય વિભાગના અમલદાર છે એમના દ્વારા તમામ હોસ્પિટલોને આદેશ કરવામાં આવ્યા છે કે પોતાની ફાયર સેફ્ટી છે ચેક કરી લે। વડોદરાની અંદર જે હોસ્પિટલો છે એમાં ફાયર સેફ્ટીની કયા પ્રકારની વ્યવસ્થા છે એ પણ આપણે અત્યારે ચકાસી રહ્યા છીએ। આપ જોઈ રહ્યા છો, અત્યારે હું વીઆઈપી રોડ ઉપર આવેલી પ્રાણાયામ હોસ્પિટલ છે અને હોસ્પિટલ તંત્ર દ્વારા જે ફાયર સેફ્ટીની વ્યવસ્થા છે, કારણ કે કોવિડની જ્યારથી સારવાર શરૂ થઈ ત્યારથી ઓક્સિજન અને અન્ય જે જરૂરી છે સામગ્રી એ મંગાવવામાં આવી રહી છે ને એના કારણે ફાયર સેફ્ટીની શું વ્યવસ્થા છે એ પણ આપણે ચેક કરીએ। કારણ કે તંત્રએ જ્યારે આજે આદેશ કર્યા છે કે તમામ જે કોવિડની સારવાર આપી રહી છે હોસ્પિટલોએ પોતાની જે ફાયર સેફ્ટીની વ્યવસ્થા છે ચેક કરી લેવી। અહીંયા આપ જોઈ રહ્યા છો કે ફાયર સેફ્ટીને લગતી જે વ્યવસ્થા છે એને સુદૃઢ રાખવા માટેની જે આયોજન છે, કેવા પ્રકારની વ્યવસ્થા છે હોસ્પિટલમાં, ચાર પાંચ માળનું બિલ્ડિંગ છે પણ આપ જોઈ રહ્યા છો ફાયર સેફ્ટીનું ફાયર એલાર્મ હોય, જે દિશા નિર્દેશ છે કે ક્યાં જવું, કઈ બાજુ જવું, ફાયરને લગતી જે તમામ વ્યવસ્થા છે, ફાયર બુઝાવવા માટે થઈ અને જે વ્યવસ્થા કરવી જોઈએ એ તમામ આ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ હોસ્પિટલોમાં। તંત્ર આજે જે આદેશ કરી રહ્યું છે, પરંતુ આપ અહીંયા જોઈ રહ્યા છો કે આ પ્રકારની વ્યવસ્થા છે, ખાસ કરીને ઘણા લોકો નથી જાણી શકતા કે ફાયરની શું વ્યવસ્થા હોવી જોઈએ। આજે હોસ્પિટલની અંદર જે તમામ સૂચના છે, તમામ સાધન સામગ્રી છે ફાયરને લગતી એ પણ લગાવવામાં આવી છે। દરેક માળે આવી રીતે જે વ્યવસ્થા છે કરવી જોઈએ, એ વ્યવસ્થા હોવી જોઈએ। કેટલીક હોસ્પિટલો છે જ્યાં આવી વ્યવસ્થા નથી, પરંતુ આ વ્યવસ્થાને સતત અપગ્રેડ કરવી, એની સાથે જ એમાં જે આધુનિકતા લાવવી એ પણ એક મહત્વનો વિષય છે। આ હોસ્પિટલની અંદર જે રીતે જેટલા માળ છે એ તમામ માળ ઉપર ફાયર એલાર્મની જે વ્યવસ્થા છે એ પણ લગાવવામાં આવી છે। અહીંયા તમામ સૂચના છે, દરેક કર્મચારી આના માટે છે એ જે તાલીમબદ્ધ હોય છે કે ક્યારે આ સ્થિતિ સર્જાય ત્યારે શું કરવું જોઈએ એ તમામ પ્રકારની વ્યવસ્થા છે। અહીંયા માળ પ્રમાણે એલાર્મની જે લાઇટ છે, કઈ જગ્યાએ જે આગ લાગી છે એ પણ દેખાડશે અને એના અનુસંધાને કામ કરી શકાશે। આખી વાત આવી છે કે આવી સિસ્ટમ ડેવલપ કરવી જોઈએ તો જ આવી ઘટનાઓને અટકાવી શકાય। કારણ કે જે અમદાવાદમાં ઘટના બની છે ખૂબ જ ગંભીર ઘટના છે, ત્યારે આવી સુવિધા ઊભી કરવી જોઈએ। સાહેબ, શું કહો છો, કયા પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ હોસ્પિટલમાં? દાખલા તરીકે અહીંયા પણ આપ આધુનિક વ્યવસ્થા રાખી છે? આમાં અત્યારે શું છે કે એડ્રેસેબલ પેનલ તમારી હોવી જોઈએ, જેથી કરીને તમને જ્યારે બી જ્યાં જે જગ્યાએ આગ લાગશે એ તમને તરત ઇન્ડિકેટ કરશે, તો તમારે પ્રોપર છે જે તમારા તાલીમબદ્ધ જે તમારા જે સ્ટાફ છે એ તરત એ જગ્યાએ જશે અને એ લોકોનું એ ત્યાં તરત એને હેલ્પ કરશે અને જે જગ્યાએ જે આગ લાગી છે એને આપણે તરત એ કરી શકીશું। આજે જ્યારે અમદાવાદમાં ઘટના બની છે, શું આદેશ છે તંત્રમાંથી, કંઈ સૂચન કરવામાં આવ્યું છે કે તમામ જે કોવિડની સારવાર કરી રહી છે હોસ્પિટલો વ્યવસ્થા કરે એવું? ફાયરની તો દરેક જગ્યાએ એકચ્યુઅલી જે ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે ફાયર સેફ્ટીની તો સુવિધા હોવી જ જોઈએ અને નોર્મલ ફાયર એક્સ્ટિંગ્વિશર તો કોઈને ત્યાં મતલબ લાગેલા હોવા જ જોઈએ, ના હોય તો એ ઘણું ખરાબ છે। તમામ વ્યવસ્થા છે હોસ્પિટલોએ કરવી જોઈએ। અહીંયા ફરીવાર હું જયેશ કહું કે જે રીતે અહીં સેન્ટ્રલ એનું કમાન્ડ કહી શકાય એવી વ્યવસ્થા છે, જે માળની અંદર જે તમારો બ્લોક હોય અથવા તો જે રૂમ છે એની અંદર આગ લાગી છે ત્યાં એલાર્મ દેખાડશે, કર્મચારીઓ ક્વિકલી જઈ અને ત્યાં કામ કરી શકે એ પ્રકારની આ વ્યવસ્થા છે। આવી વ્યવસ્થા હોસ્પિટલોમાં હોવી જોઈએ, કારણ કે તો જ ક્વિકલી અને તાત્કાલિક આગને બુઝાવી શકાય। જે અમદાવાદમાં ઘટના બની છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે, પરંતુ જે હોસ્પિટલ સંચાલકો છે એમને પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ ને એના તો જ આવી ઘટનાઓથી બચાવી શકાય। અત્યારે હાલ તો વિનોદ રાવ અને આરોગ્ય તંત્ર છે એ સવારથી જાગ્યું છે અને જે કોવિડની સારવાર કરી રહી છે એ તમામ હોસ્પિટલોને સૂચના પણ આપવામાં આવી છે કે પોતાની ફાયર સેફ્ટીની વ્યવસ્થા છે ચેક કરી લે, કારણ કે જે ઘટના બની છે એ ખૂબ જ દુઃખદ છે ને એના અનુસંધાને તંત્ર અહીંયા પણ હરકતમાં આવ્યું છે અને આ પ્રકારના આદેશ કરવામાં આવે છે કે હોસ્પિટલની અંદર ફાયર સેફ્ટીની સુવિધા છે એ સુદૃઢ બનાવવામાં આવે એવા આદેશ કરવામાં આવ્યા છે। જયેશ।